આજે આપણે નવા મુદ્દાની વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.3 ગયા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 3 4 5 જોયા હવે આજે આપણે સ્વાધ્યાય 4.3 છે એ શીખવાનું છે સ્વાધ્યાય 4.3 શીખતા પહેલા એક નાના એવા મુદ્દા ઉપર આપણે જોઈ લઈએ તો અહીંયા લખ્યું છે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના b x = -b + or - d / 2a સૂત્ર દ્વારા મળે છે આ જે સૂત્ર લખ્યું છે x = -b + or - 2 છે પ્લસ અને માઈનસ d / 2a સૂત્ર દ્વારા મળે છે આ સૂત્રને દ્વિઘાત સૂત્ર અથવા શ્રીધરાચાર્ય સૂત્ર પણ કહે છે આ d એનો ઉલ્લેખ અહીંયા થયો છે d = વર્ગમૂળની અંદર b² - 4ac છે બુક ની અંદર અહીંયા d નથી લખ્યો પણ d ની જગ્યા લખ્યું છે વર્ગમૂળની અંદર b² - 4ac પણ દાખલા ગણવામાં સરળતા રહે એટલા માટે અહીંયા મેં d નો ઉલ્લેખ કર્યો છે d = વર્ગમૂળની અંદર b² - 4ac d = વર્ગમૂળની અંદર b² - 4ac બુક ની અંદર આ અહીં લખ્યું છે જો d ની કિંમત 0 કરતા મોટી એટલે કે d greater than 0 તો દ્વિઘાત સમીકરણના બે બીજ વાસ્તવિક અને ભિન્ન મળે છે જો d = 0 તો દ્વિઘાત સમીકરણના બે બીજ વાસ્તવિક અને સમાન અહીંયા ઉલ્લેખ છે ભિન્ન શબ્દનો અહીંયા સમાન d ની કિંમત 0 કરતા મોટી એટલે કે d greater than 0 તો ભિન્ન d = 0 તો બીજ છે એ સમાન અને d ની કિંમત 0 કરતા નાની એટલે d less than 0 તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ શક્ય નથી આ મુદ્દાનો આપણે ઉપયોગ આજે આપણે કરવાના છીએ તો સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 2 આપેલ દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી અને એના બીજ મેળવવાના છે અહીંયા મેં એક રકમ લખી છે 2x² - 7x + 3 = 0 આનો આપણે દાખલો ગણવાનો છે તો આ જે રકમ છે 2x² - 7x + 3 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા તો આની સાથે તમે સરખાવો તો અહીંયા જુઓ સહગુણક x વર્ગ નો સહગુણક એ x વર્ગ નો સહગુણક b 2 x નો સહગુણક b તો અહીંયા x નો સહગુણક -7 અહીંયા અચળ પદ c અચળ પદ 3 તો આપણે લખીએ નીચે a = 2 b = -7 c = 3 હવે સૂત્ર લખીએ d = વર્ગમૂળની અંદર b² - 4ac તો આગળ વર્ગમૂળની અંદર b ની જગ્યાએ -7 નો વર્ગ d ની જગ્યાએ -7 નો વર્ગ - 4 a ની જગ્યાએ 2 અને c ની જગ્યાએ 3 વર્ગમૂળની અંદર 7 નો વર્ગ 49 - 4 2 8 8 તેથી 24 આ ત્રણેય ગુણાકાર થાય 24 વર્ગમૂળની અંદર 49 માંથી 24 કાઢીએ તો વધશે 25 9 માંથી 4 જે 5 4 માંથી 2 જાય તો 2 બાદ બાકી કરી 49 માંથી 24 25 નું વર્ગમૂળ થાય 5 d = મળ્યા 5 અહીંયા આપણે d = મળ્યા છે 5 અહીં d ની કિંમત 0 કરતા મોટી છે અહીંયા 5 છે 0 કરતા મોટા છે એટલે d greater than 0 તો દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન મળે છે
હવે આપણે બીજ મેળવીએ તો અહીંયા લખીએ x બરાબર જે સૂત્ર છે હવે અહીંયા જે સૂત્ર લખ્યું છે x બરાબર માઈનસ b પ્લસ ઓર માઈનસ b છેદમાં 2a જે બીજ મેળવવાનું સૂત્ર છે એ આપણે લખીએ x બરાબર માઈનસ b પ્લસ ઓર માઈનસ b છેદમાં 2a માટે x બરાબર માઈનસ b ની કિંમત છે અહીંયા માઈનસ 7 માઈનસ 7 પ્લસ ઓર માઈનસ d ની જગ્યાએ પછી આપણે મેળવ્યું 5 5 છેદમાં 2 a ની કિંમત અહીંયા છે 2 આ બે b d અને a એની કિંમત મૂકવાની છે માટે x બરાબર આ માઈનસ અને આ માઈનસ આ માઈનસ અને આ માઈનસ પ્લસ 7 પ્લસ ઓર માઈનસ 5 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4 માટે અહીં આપણી પાસે પ્લસ ઓર માઈનસ 2 છે એને આપણે છૂટા પાડી નાખીએ માટે x બરાબર 7 અને 5 એમાંથી અહીં આપણે પહેલા લઈએ પ્લસ એટલે અહીંયા મૂકીએ પ્લસ છેદમાં છે 4 અથવા x બરાબર 7 5 છેદમાં છે 4 હવે જો અહીંયા પ્લસ લીધો તો હવે આનો વાળો અહીંયા માઈનસ એક વાર પ્લસ અને એક વાર માઈનસ છૂટું પડવાનું છે માટે x બરાબર 7 વત્તા 5 7 માં 5 નાખીએ તો 12 છેદમાં 4 માટે x બરાબર 12 ગણ્યા 4 એટલે 3 અહીંયા માટે x બરાબર 7 માંથી 5 જાય તો 2 છેદમાં 4 અહીંયા છેદનું છે 2 ગુણ્યા 2 એટલે 4 2 1 2 2 2 કેન્સલ થઈ છે માટે x બરાબર 1 ના છેદમાં 2 અહીંયા આપણે x ની 2 કિંમત મળી છે 1 3 અને 1 ના છેદમાં 2 તો આપેલ સમીકરણના બીજ ત્રણ અથવા 1 ના છેદમાં 2 થાય આપેલ સમીકરણના બીજ 3 અથવા 1 ના છેદમાં 2 થાય હવે આપણે એક બીજો દાખલો લઈએ બીજો દાખલો એને આપણે દ્વિઘાત સમીકરણ સાથે સરખાવવાનું છે ને ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા આની સાથે સરખાવો તો અહીંયા તમને જોવા મળશે a નો સહગુણક અહીંયા x વર્ગ નો સહગુણક a છે તો x વર્ગ નો સહગુણક 4 a બરાબર કિંમત મળશે 4 અહીંયા b ની કિંમત મળશે 4 વર્ગમૂળ 3 અને c ની કિંમત મળશે 3 અહીંયા લખીએ a બરાબર 4 b બરાબર 4 વર્ગમૂળ 3 c બરાબર 3 આ કિંમત આપણે મેળવી હવે d બરાબર વર્ગમૂળની અંદર b વર્ગ ઓછા 4 ac માટે d બરાબર વર્ગમૂળની અંદર અહીંયા b ની કિંમત છે 4 વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા 4 a ની જગ્યાએ 4 c ની જગ્યાએ 3 હવે આનો વર્ગ બરાબર સમજો 4 વર્ગમૂળ 3 નો વર્ગ એટલે આપણે લખીએ કે 4 નો વર્ગ 16 ગુણ્યા 4 નો વર્ગ 16 4 નો વર્ગ 16 અહીંયા વર્ગ અને વર્ગમૂળ જાય
વર્ગ અને વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ અને એની ઉપર વર્ગ છે એટલે વર્ગના વર્ગમૂળ છે વર્ગમૂળ એટલે 1 આપ ઘાત એની ઉપર 2 ઘાત 1 ના છેદમાં 2 ગુણ્યા 2 2 2 ઉડી જાય એટલે 3 ની ઘાત એટલે વર્ગમૂળ અહીંયા 3 4 નો વર્ગ 16 વર્ગ અને વર્ગમૂળ જાય એટલે એમાં છે 3 ઓછા 4 ગુણ્યા 4 એટલે 16 અને ગુણ્યા 3 4 ગુણ્યા 4 એટલે 16 ગુણ્યા 3 4 ગુણ્યા 3 એટલે સોરી 16 ગુણ્યા 3 16 ગુણ્યા 3 16 તેવી 48 અહીંયા 16 ગુણ્યા 3 એટલે 48 48 માઈનસ 48 એટલે 0 માટે d બરાબર 0 નું વર્ગમૂળ થાય 0 તો અહીંયા આપણે લખ્યું હતું કે d ની કિંમત 0 મળે છે દ્વિઘાત સમીકરણના બે બીજ વાસ્તવિક અને સમાન d બરાબર 0 અહીં d બરાબર 0 હોવાથી આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે છે અહીંયા d ની કિંમત 0 મળી એટલે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે છે અહીંયા બીજ મેળવ્યા x બરાબર માઇનસ b માઇનસ b પ્લસ ઓર માઇનસ d છેદમાં 2a માટે x બરાબર માઇનસ b ની કિંમત છે અહીંયા આપણી પાસે 4 વર્ગમૂળ 3 b ની જગ્યાએ લખીએ 4 વર્ગમૂળ 3 પ્લસ ઓર માઇનસ પ્લસ ઓર માઇનસ d ની કિંમત મળી આપણને અહીંયા 0 છેદમાં 2 a ની કિંમત છે 4 માટે x બરાબર અહીંયા માઇનસ 4 વર્ગમૂળ 3 પ્લસ ઓર માઇનસ 0 છેદમાં 4 2 8 માટે x બરાબર હવે આપણે છૂટું પડીએ 0 છે કે ફેર પડશે નહીં છતાં આપણે છૂટું પાડીએ ઓછા 4 વર્ગમૂળ 3 પ્લસ 0 છેદમાં 8 અથવા x બરાબર માઇનસ 4 વર્ગમૂળ 3 ઓછા 0 છેદમાં 2 છેદમાં 8 છૂટું પાડો તો પડાવે અને ડાયરેક્ટ રાખો તો પડાવે માટે x બરાબર અહીંયા 0 મળી એટલે ઓછા 4 વર્ગમૂળ 3 છેદમાં 8 અહીંયા છેદ ઉડાડો 4 2 8 4 4 કેન્સલ માટે x બરાબર ઓછા ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2 એવું જ અહીંયા x બરાબર અહીંયા 0 બાદ કરો કઈ ફેર પડવાનો નથી ઓછા 4 વર્ગમૂળ 3 છેદમાં 8 4 2 8 4 4 ઉડશે 4 2 8 4 4 ઉડશે માટે x બરાબર ઓછા વર્ગમૂળ 3 ના છેદમાં 2 આપણે પહેલા જ કીધું હતું કે બીજ છે એ વાસ્તવિક અને સમાન તો જો બે ના જવાબ છે હરખે બીજ છે એ સમાન મળે તો અહીંયા દાખલાનો ઉકેલ થાય છે x બરાબર માઇનસ વર્ગમૂળ 3 ના છેદમાં 2 હવે ત્યાર પછી એકમાં ચોથો દાખલો છે તે તમારી જાતે ગણજો હવે આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 3 જોઈએ તો દાખલા નંબર 3 નીચેના સમીકરણના બીજ શોધો આવો દાખલા નંબર 3 છે એમાંથી પહેલો દાખલો x માઇનસ 1 ના છેદમાં x બરાબર 3 x નોટ ઇક્વલ ટુ 0 x નોટ ઇક્વલ ટુ 0 શું છે તો કે તમે આ રકમ છે એ 1 ના છેદમાં x છે ત્યાં તમે 0 મૂકો તો કોઈ પણ સંખ્યાનો 0 વડે ભાગાકાર શક્ય નથી એટલા માટે અહીંયા લોકો એ પૂછે x નોટ ઇક્વલ ટુ 0 કારણ કે 1 ના છેદમાં x ની કિંમત મૂકો 0 માની લો કે 0 હોય ઇક્વલ ટુ 0 હોય તો તમે 0 મૂકો તો આ એનો જવાબ ઇન્ફિનિટી આવી જાય એટલા માટે x બરાબર 0 તમને લખી શકે નહીં એટલે એને ઉલ્લેખ કર્યો છે x નોટ ઇક્વલ ટુ 0 માની લો કે આમ x ઇક્વલ ટુ 0 હોય તો આવું થાય આનો ભાગાકાર છે અવ્યાખ્યાયિત થાય ઇન્ફિનિટી
બરોબર છે એટલા માટે લખ્યું છે x not equal to 0 હવે તો કે સૌપ્રથમ અહીંયા આપણે x માઈનસ 1 ના છેદમાં x છે અહીંયા લસાઅ x લસાઅ x નો આપણે લસાઅ લેવાનો છે હવે આના છેદમાં x નથી આના છેદમાં x નથી અહીંયા લસાઅ લીધો આના છેદમાં 1 છે અહીંયા x છે લસાઈવો x આના છેદમાં x નથી એટલે x વડે ગુણવાનું અને x વડે ગુણીએ એટલે x વર્ગ માઈનસ 1 ના છેદમાં x અહીંયા છેદમાં x છે એટલે આને કઈ ગુણવાની જરૂર છે નહીં 1 ના 1 બરાબર 3 માટે હવે છેદના x છે અહીંયા ભાગાકારમાં છે અહીંયા ગુણાકારમાં બીજા ભાગાકારમાં છે આ રકમ એ ગુણાકારમાં છે છેદમાં હોય અંશમાં છે માટે x વર્ગ માઈનસ 1 ઇક્વલ ટુ 3x માટે x વર્ગ પ્લસ 3 ને આ બાજુ લેવાના છે આથી આ બાજુ આવશે એટલે માઈનસ 3x માઈનસ 1 બરાબર 0 ને ત્રિકાત સમીકરણ જે આપણે દાખલા શીખીએ છીએ એ x વર્ગ પ્લસ dx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા અહીંયા આ જે રકમ આવી છે x વર્ગ ઓછા 3x ઓછા 1 બરાબર 0 અને ત્રિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા અહીંયા જુઓ તો આના સહગુણક સહગુણક અચળ પદ x વર્ગનો સહગુણક a છે અહીંયા x વર્ગનો સહગુણક કોઈ નથી કોઈ ન હોય તો આપણે લખશું a બરાબર 1 x નો સહગુણક b છે અહીંયા x નો સહગુણક 3 છે તો અહીંયા બી બરાબર નિશાની સહિત લખશું એટલે માઇનસ 3 એવી રીતે સી અચળ પદ છે અહીંયા નિશાની સહિત લખ્યું એટલે માઇનસ 1 તો ત્રણ વસ્તુ મળી ગઈ એ બી અને સી હવે એનું આપણે જે અહીંયા સૂત્ર લખ્યું હતું ડી બરાબર વર્ગમૂળની અંદર બી વર્ગ ઓછા 4 એસી એમાં મૂકીએ છીએ ડી બરાબર વર્ગમૂળની અંદર બી વર્ગ ઓછા 4 એસી માટે બી બરાબર વર્ગમૂળની અંદર બી ની કિંમત માઇનસ 3 નો વર્ગ ઓછા 4 એ ની કિંમત 1 અને સી ની કિંમત માઇનસ 1 માટે બી બરાબર વર્ગમૂળ માઇનસ 3 નો વર્ગ 9 ઓછા આ માઇનસ અને આ માઇનસ પ્લસ આ માઇનસ ના માઇનસ પ્લસ 4 એક 4 ગુણ્યા 1 એટલે 4 ફરીથી માઇનસ 3 નો વર્ગ 9 માઇનસ 1 અને આ માઇનસ અહીંયા જે છે માઇનસ તે માઇનસ માઇનસ પ્લસ 4 એક 4 માટે બી બરાબર આ બેનો સરવાળો 9 ને 4 13 અહીંયા તમને ડી ની કિંમત મળી ગઈ છે વર્ગમૂળની અંદર 13 હવે આપણે ના બીજ મેળવીએ તો બીજ મેળવવાનું સૂત્ર છે માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડી છેદમાં 2a એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડી છેદમાં 2a માટે એક્સ બરાબર માઇનસ બી ની કિંમત છે માઇનસ 3 તો માઇનસ 3 પ્લસ ઓર માઇનસ પ્લસ ઓર માઇનસ 2 પ્લસ અને માઇનસ 2 ભેગું રાખવાનું છે બી ની કિંમત આપણને મળી વર્ગમૂળ 13 2 એની કિંમત આપણને પાસે છે અહીંયા 1 માટે x બરાબર માઇનસ અને આ માઇનસ માઇનસ 3 અને અંદર અહીંયા માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 2 એક 2 અહીંયા આપણે ગયા દાખલાની જેમ પ્લસ અને માઇનસને છૂટા પાડીએ માટે x બરાબર 3 વર્ગમૂળ 13 છેદમાં 2 હવે જુઓ અહીંયા પહેલા પ્લસ છે આપણે લખી નાખીએ પ્લસ
अथवा x बराबर 3 वर्गमूल 13 छेद में 2 હવે બીજો લખવાનું છે અહીંયા માઈનસ છે એટલે આ માઈનસ આ પ્લસ ઓર માઈનસ છે એટલે આપણે ભેગા રાખ્યા હતા એને છૂટા પડ્યા હવે આની અંદર કાઈ સાદૃપ થતું નથી 3 વર્ગમૂળ 13 છેદ માં 2 વર્ગમૂળ 13 નું કાઈ સાદૃપ નીકળતું નથી એવું જ અહીંયા 3 ઓછા વર્ગમૂળ 13 છેદ માં 2 ત્યાં પણ કાઈ સાદૃપ થતું નથી માટે આપેલ द्विघात समीकरण बे बीज 3 प्लस वर्गमूल 13 छेद में 2 अथवा 3 माइनस वर्गमूल 13 छेद में 2 आ बे बीज मळे રેડી આખો દાખલો સેલો ને સમજાઈ ગયો છે હવે આપણે આની અંદર દાખલા ત્રીજાનો પહેલો દાખલો જોયો હવે દાખલો બીજો મિત્રો દાખલા ત્રીજાનો હવે આપણે બીજો દાખલો લઈએ 1 ના છેદમાં x + 4 માઈનસ 1 ના છેદમાં x - 7 બરાબર 11 ના છેદમાં 30 x નોટ ઇક્વલ ટુ માઈનસ 4 અને 7 હવે જો અહીંયા આપણે આનો ઉલ્લેખ કર્યો છે એટલે કે તમે રકમમાં x + 4 અહીં x ની જગ્યાએ માઈનસ 4 મૂકો तो जीरो थी એટલે અવ્યાખ્યા એટલે x બરાબર તમને માઈનસ 4 આપી ન શકે x બરાબર માઈનસ 4 લખી ન શકે માઈનસ 4 મૂકો તો આનો જવાબ છે 1 ના છેદમાં 0 થી અથવા તમે જે દાખલો ગણો એની અંદર તમને x ની કિંમત માઈનસ 4 અને માઈનસ 4 આવે તો શક્ય નથી કારણ કે એનો છેદ 0 થઈ જાય છેદ 0 થઈ જાય તો અવ્યાખ્યા એટલા માટે આનો ઉલ્લેખ અહીંયા રકમમાં કરેલો છે હવે અહીંયા આપણે લસાઅ લઈએ માટે લસાઅ આવશે છેદમાં x + 4 અને x - 7 આ લસાઅ છેદમાં છે x + 4 અને x - 7 લસાઅ અહીંયા આના છેદમાં જુઓ આના છેદમાં x + 4 છે અહીંયા x - 7 નથી આ રકમ છે ના છેદમાં જુઓ x + 4 છે x - 7 નથી તો આપણે આને જે પદ નથી એને આપણે ગુણો x + 4 છે x - 7 નથી તો આપણે એને ગુણીએ 1 x - 7 આના આપણે ગુણ હવે એવું જ અહીંયા માઈનસ માઈનસ 1 આના છેદમાં જો આના છેદમાં x - 7 છે x - 7 છે x + 4 નથી x + 4 વડે ગુણી બરાબર 11 ના છેદમાં 30 આવું છે હવે અહીં આપણે ગુણાકાર કરીએ તો જો આ 1 નો 2 સાથે ગુણાકાર માટે 1 ગુણ્યા x એટલે x 1 નો અંદર ગુણાકાર 1 નો ગમે સાથે ગુણાકાર કરો એની સંખ્યા આવે 1 ગુણ્યા x એટલે x ઓછા 1 ગુણ્યા 7 7 માઈનસ 1 નો ગુણાકાર માઈનસ 1 ગુણ્યા x એટલે માઈનસ 1 માઈનસ 1 ગુણ્યા 4 એટલે માઈનસ 4 છેદમાં બે કૌંસનો ગુણાકાર પહેલા આપણે x નો x સાથે ગુણાકાર x વર્ગ આ x નો 7 સાથે ગુણાકાર x નો માઈનસ 7 સાથે ગુણાકાર માઈનસ 7x પ્લસ 4 નો અહીંયા ગુણાકાર પ્લસ 4x પ્લસ 4 છે એનો અહીંયા માઈનસ 7 સાથે ગુણાકાર પ્લસ માઈનસ માઈનસ 7 4 28 બરાબર 11 ના છેદમાં 30 ફરીથી કહી દો x નો x સાથે ગુણાકાર x વર્ગ x નો માઈનસ 7 સાથે ગુણાકાર માઈનસ 7x 4x 4 નો x સાથે ગુણાકાર 4x પ્લસ 4 નો 7 સાથે ગુણાકાર એટલે માઈનસ 28 આ પ્લસ x
આ માઈનસ x એ ઉડી જાય x માંથી x બાદ જાય એટલે 0 માટે -7 અને -4 -7 અને -4 તો ઓછે ઓછે વત્તા 7 ને 4 11 મોટા પદની નિશાની એટલે -11 છેદમાં x વર્ગ એવું જાય સજાતીય પદ છે આ બે સજાતીય પદ -7x +4x અહીંયા પણ માઈનસ અને પ્લસ છે એટલે વધે ઓછે ઓછા 7 માંથી 4 જાય 3x મોટા પદની નિશાની મોટું છે 7x એની નિશાની એટલે -3x -28 બરાબર 11 ના છેદમાં 30 હવે અહીંયા જો તો અહીંયા પણ -11 અને 11 એ પણ તમે ઉડાડી શકો અથવા બીજી રીત છે આ અહીંયા ગુણાકારમાં છે નીચે ભાગાકારમાં લઈ આવો અને પછી ઉડાડો તોય ચાલે અથવા આનોની સાથે ગુણાકાર આનોની સાથે પછી પણ ઉડાડી શકો આ 11 -11 ગુણાકારમાં છે અંશમાં તો એ ભાગાકારમાં આવી શકે પછી 11 11 કેન્સલ એના કરતાં સીધા સીધા અહીંથી 11 11 તમે ઉડાડી શકો એક આ બાજુ 11 હોય વચ્ચે બરાબર હોય અને પહેલી બાજુ 11 હોય તો ઉડી શકે આ રીતનું 3 ના છેદમાં 5 બરાબર 3 ના છેદમાં 7 અહીંયા 3 3 ઉડી શકે પણ આમ હોય 3 ના છેદમાં 5 વત્તા 3 ના છેદમાં 7 તો આમ ઉડાવવાનું નથી વચ્ચે બરાબરની નિશાની હોય તો જ તમે કેન્સલ કરી શકો હવે અહીંયા -1 લઈ 11 છે કેન્સલ થયા કે -1 x વર્ગ -3x -28 અહીંયા પણ 11 કેન્સલ થઈ જાય 1 ના છેદમાં 30 હવે તમે ચોકડી ગુણાકાર કરો આ પદનો આની સાથે ગુણાકાર આનો આની સાથે ગુણાકાર આનો આની સાથે આમ આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર એટલે ચોકડી ગુણાકાર કહેવાય છે માટે આ બેનો ગુણાકાર -1 ગુણ્યા 30 અહીંયા -1 ગુણ્યા 30 અહીંયા આ બેનો ગુણાકાર 1 x વર્ગ -3x -28 હવે ગુણાકાર કરી નાખીએ તો કે -1 ગુણ્યા 30 એટલે -30 અહીં x સાથે ગુણાકાર કરો એટલે કઈ ફેર પડશે નહીં x વર્ગ -3x -28 -30 છે એને આપણે આ બાજુ લઈએ એટલે પ્લસ થઈ જશે અહીંયા કોઈ નહીં થાય 0 x વર્ગ -3x -28 આ -30 છે આ બાજુ +30 ફરીથી -30 છે એ પહેલી બાજુ લઈ જઈએ એટલે +30 માટે x વર્ગ -3x આ બે સજાતીય પદ -28 અને +30 -28 અને +30 આનો હિસાબ કરીએ તો વત્તે ઓછે ઓછા 30 માંથી 28 છે 2 મોટું પદ છે 30 એની પાસે જે નિશાની છે પ્લસ ની પ્લસ એટલે પ્લસ 2 વધશે બરાબર 0 અને તમારે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એ x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવી અને પણ દાખલો ગણી શકો અથવા બીજી રીત છે સ્વાધ્યાય 4.2 માં મેં જે અવયવ પાડ્યા હતા અવયવીકરણની રીતથી જે દાખલો ગણાવ્યો હતો તે રીતે પણ ગણી શકો 2 ના ભાગ પાડવાના -3 ભાગ જોઈ તો તમે બે રીતે ગણી શકો એક અવયવીકરણની રીતે અને એક દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એ રીતના અવયવીકરણથી 3-4 સ્ટેપમાં જવાબ આવી જાય પણ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે આપણે તેનાથી ગણીએ ને x વર્ગ + bx પ્લસ સી બરાબર 0 સાથે સરખાવતા અને બીજી રીત છે તમારે અવયવ પાડવાના અવયવની રીતથી ઝડપથી દાખલો થઈ જાય પણ આપણે જે જે રીત શીખીએ છીએ એ રીતથી ગણીએ માટે અહીંયા સહગુણક એનો સહગુણક x વર્ગનો સહગુણક એ છે x વર્ગનો સહગુણક કોઈ નથી એટલે 1 એવી રીતે અહીંયા b બરાબર -3 c = b
હવે આપણે ડી મેન કરીએ ડી બરાબર બી સ્ક્વેર માઈનસ 4 એસી માટે ડી બરાબર બી ની કિંમત છે માઈનસ 3 નો વર્ગ માઈનસ 4 એની જગ્યાએ 1 સી ની જગ્યાએ 2 માટે ડી બરાબર માઈનસ 3 નો વર્ગ માઈનસ 3 ગુણ્યા માઈનસ 3 એટલે પ્લસ 9 4 2 8 8 1 8 ડી બરાબર 9 માંથી 1 જાય સોરી 9 માંથી 8 બાદ કરો ના 9 માંથી 8 બાદ કરો એટલે 1 વધશે ડી બરાબર 1 નો વર્ગમૂળ 1 અહીંયા આપણને ડી ની કિંમત મળી ગઈ 1 હવે આપણે બી જ મેળવીએ જે આપણે અહીંયા સૂત્ર મેળવ્યું છે x બરાબર માઈનસ b પ્લસ ઓર માઈનસ d છેદમાં 2a x બરાબર માઈનસ b પ્લસ ઓર માઈનસ d છેદમાં 2a માટે x બરાબર માઈનસ b ની કિંમત આપણી પાસે છે માઈનસ 3 અહીંયા લખીએ માઈનસ 3 પ્લસ ઓર માઈનસ d ની કિંમત આપણે મેળવી 1 છેદમાં 2 a ની કિંમત આપણી પાસે છે 1 માટે x બરાબર આ માઈનસ અને આ માઈનસ અહીંયા માઈનસ છે અહીંયા માઈનસ 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 પ્લસ એટલે 3 માઈનસ માઈનસ પ્લસ એટલે 3 છે પ્લસ ઓર માઈનસ 1 છેદમાં 2 1 2 બાજુમાં ગણી હવે માટે x બરાબર હવે નિશાની છોડી એકવાર પ્લસ છે એકવાર માઈનસ છે અહીંયા પ્લસ ઓર માઈનસ ભેગું લખ્યું છે એકવાર પ્લસ ને એકવાર માઈનસ માટે x બરાબર 3 પ્લસ 1 છેદમાં 2 માટે x બરાબર 3 વત્તા એટલે 4 4 ભાગ્યા 2 એટલે 2 હવે પ્લસ વાળો થઈ ગયો એકવાર પ્લસ મૂકીને હવે માઈનસ મૂકી માટે x બરાબર 3 ઓછા 1 અથવા છેદમાં 2 માટે x બરાબર 3 માંથી 1 એટલે 2 ભાગ્યા 2 માટે x બરાબર 1 તો આપેલ સમીકરણના બીજ મળ્યા આપેલ સમીકરણના બીજ મળ્યા 2 અથવા 1 અહીંયા આપણે સ્વાધ્યાય 4.3 દાખલો ત્રીજો એના આપણે બે દાખલા જોઈએ.